નમસ્કાર મિત્રો, એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હું ઉતેજ ગઢવી અને આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 10 બોર્ડ એક્ઝામ માટે અને આવનારી કોઈ પણ પરીક્ષા માટે તમને જે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એ વિજ્ઞાન વિષયની અંદર આપણી સાથે જિજ્ઞેસ છે આપણને બધાને આપશે. તો ચેપ્ટર વાઇઝ અહીંયા વિભાગ ડીની વાત કરીએ તો જો કોઈ વિદ્યાર્થી આટલા ચેપ્ટર કરીને જાય છે તો પણ એ આરામથી પાસ થઈ શકે છે, જેમાં સૌથી વધારે વેઇટેજવાળું એસિડ બેઝ અને ક્ષાર, પછી બીજા નંબર પર આવે છે જૈવિક ક્રિયાઓ, પછી માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, પછી વિદ્યુત અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. જો આટલા ચેપ્ટર તમે કરીને જાઓ છો તો પણ તમે આરામથી પાસ થઈ શકો છો. હવે સ્ટેપ બાય સ્ટેપ આ બધાના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે જોઈએ. ઓકે, ચલો સૌપ્રથમ આપણે એસિડ બેઝ અને ક્ષારના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવાના છીએ. પહેલો પ્રશ્ન શું છે એસિડ બેઝ અને ક્ષારની અંદર? તો મિત્રો, આપણો પહેલો પ્રશ્ન છે એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. આ માટે આપણો પ્રશ્ન એ છે કે ધારણાધાર ઝીંગણી મન સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા અને દહન દ્વારા હાઇડ્રોજન વાયુની ચકાસણી કેવી રીતે થાય છે. હા, એની અંદર તમને આકૃતિ આપેલી છે અને એમાં પ્રશ્ન બી સરખો લખેલો છે કે દાણાદાર ઝીંક છે, ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા અને દહન દ્વારા હાઇડ્રોજન વાયુની ચકાસણી તમને કરવાની છે. બરાબર, એકદમ શાંતિથી. પછી બીજા અન્ય પ્રશ્નો પણ જે બોર્ડ એક્ઝામમાં ખાસ પૂછાવાના હોય એવા પ્રશ્નોની અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ. તો મિત્રો, હવે બીજો પ્રશ્ન છે આપણે આયનોની સાંદ્રતામાં થતા ફેરફાર સાથે પીએચ માપક્રમ. પીએચ માપક્રમ, આયનોની જે સાંદ્રતા છે એની સાથેના થતા ફેરફારમાં પીએચ માપક્રમ નામનો પ્રશ્ન છે, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય બીજા પ્રશ્નો પણ અમે તમને કહી રહ્યા છીએ. કયા? દૈનિક જીવનમાં પીએચનું મહત્વ, એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ પીએચ ઇન એવરીડે લાઈફ. અને બીજો, આપણા પાચનતંત્રમાં પીએચ નું શું છે, આ તે પાચનતંત્રમાં પીએચનો જે ફાળો છે એ કઈ રીતના તમે બતાવી શકો, પાચનતંત્રમાં કેટલી પીએચ છે. બીજો બેકિંગ સોડાનો ઉપયોગ અને બેકિંગ સોડાની બનાવટ માટે એ મોસ્ટ ટાઈમ છે, તેના પછી ધોવાના સોડા અને બેકિંગ સોડા એ મોસ્ટ ટાઈમ છે. હા, બેકિંગ સોડા, ધોવાના સોડા એ બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટરની અંદર આટલા પ્રશ્નો થયા છે, એ સિવાયના હજી કોઈ બાકી રહ્યા કે એ સિવાયના બીજા ચેપ્ટરમાંથી હવે જોઈશું? એમાં લાસ્ટ છે પ્લાસ્ટર ઓફ પેરિસ, જે મોસ્ટ ટાઈમ છે. પ્લાસ્ટર ઓફ પેરિસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને કરી લેવો. ક્યાંય તો બાકી ના મૂકતા આ ક્વેશ્ચન્સ. ચેપ્ટર એસિડ બેઝ અને ક્ષારની અંદર આટલા કર્યા હશે તો તમે આરામથી ક્લિયર થઈ જશો. બરાબર, બીજા પ્રશ્નો. હવે બીજું ચેપ્ટર છે જૈવિક અણુઓ. તો જૈવિક અણુઓમાં કેટલા પ્રશ્નો પૂછી શકે છે આ વખતે, એનું કોઈ ડેટા? મનુષ્યમાં પોષણ એક પહેલો પ્રશ્ન છે, મનુષ્યમાં પોષણ અને તેની નામ નિર્દેશવાળી આકૃતિ, માનવ પાચન નળી, તમે એને એ બધું દોરીને સમજાવી શકો છો. ઓકે, પછી બીજું શ્વસન. શ્વસન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, શ્વસન આખી ઘટના તમને સમજાવવાની છે શ્વસનની અંદર. પછી શ્વસનમાં જારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત પૂછી શકાય છે. જારક અને અજારકનો તફાવત તમે કરજો. બીજું, વિવિધ પરિપથો દ્વારા ગ્લુકોઝનું વિઘટન કેવી રીતના થાય છે એ વિઘટનની પ્રક્રિયા ખાસ જોજો. એ સિવાય આપણો પંપ એટલે કે હૃદયની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી અને તમને એના બધા જ નામ સરખા લખવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે. તો યાદથી હૃદયની આકૃતિ દોરી લેજો. બીજું, લસિકા પૂછાય એવી છે, લસિકા ઉપર થોડુંક ધ્યાન આપજો આ વખતે, રિડ્યુસેડ સિલેબસ છે એ પ્રમાણે. માનવમાં ઉત્સર્જન, બીજું ચેપ્ટર, બસ ચેપ્ટર પૂરું. અને દરેક ચેપ્ટરની અંદર તમને સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ આપેલું હોય, ચેપ્ટર પૂરું થઈ જાય પાછળ એક્સરસાઇઝ આપેલી હોય તો કરી લેવાની. 2-5 MCQ પાછળ હોય તો એ 2-5 MCQ તમે કરેલા હશે તો આગળ બોર્ડની અંદર પૂછે તો તમને આવડે. એક્સરસાઇઝ એકેની નહીં છોડવાની, હું બધાની એક્સરસાઇઝ અમે અહીંયા કરાવીશું. અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર, માનવ આંખ, એના પછીનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો આપ કમ્પ્લીટ કરતા ઉપરના 2 ચેપ્ટરમાં અમે તમને પ્રશ્ન આપ્યા છે આમાં અને આમાં, એ સિવાયનું છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો ટીક કરતા જાઓ. પહેલો પ્રશ્ન એની અંદર એવો પૂછી શકે છે માનવ આંખ વિશે એની આકૃતિ દોરવાનું કહી શકે છે અને થોડું ડિટેલમાં પણ તમને માંગી શકે છે. દ્રષ્ટિની ખામીઓ, પછી દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ, માયોપિયા, હાયપરમેટ્રોપિયા અને પ્રેસબાયોપિયા મોસ્ટ ટાઈમ છે, ત્રણેય ત્રણ તમને કરવાની છે. પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન સમજાવો. આ ધોરણ 10ની અંદર ને આગળ જતાં 12મા ધોરણમાં પણ આ વસ્તુ ખૂબ જ કામની છે. આખો 7-4 માર્ક્સનો પ્રશ્ન આમાંથી આવશે 12મામાં.
ત્યારબાદ અરીસાનું લેન્સનું સૂત્ર નીકળી ગયું છે કે છે? નીકળી ગયા. ખરેખર એનું બારમામાં બહુ કામ પડે છે. વાતાવરણીય વક્રીભવન, વક્રીભવનની અસર, એમાં વાતાવરણીય વક્રીભવન તમને સમજાવવાનું છે, એટમોસ્ફિયરિક રિફ્રેક્શન અને તારાઓનું ટમટમવું. બીજો પ્રશ્ન છે, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત, બરાબર? આટલું કમ્પ્લીટ કરીને જજો બોર્ડ એક્ઝામ આપવા, બાકી જતા નહીં હો. પછી કયું ચેપ્ટર છે? પછી આપણે આયા વિદ્યુત પર. તો વિદ્યુતની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની ચર્ચા કરીએ. ટીક કરજો બેટા ચોપડીની અંદર. એમાં પહેલો છે ઓહમનો નિયમ સમજાવી, અને પછી એના કદાચ આ જે આલેખ છે એ પણ તમને પૂછી શકે, વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાનનો આલેખ દોરી અને સમજાવો. એના એકમો, વિદ્યુત પ્રવાહનો એકમ શું છે, પછી તમને વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું છે એવું બધું પૂછી શકે છે. અવરોધનો એકમ શું છે, અવરોધકતા શું છે, પછી અવરોધનું શ્રેણી સમાંતર જોડાણ પૂછી શકે છે. શ્રેણીમાં જોડાણ શું હોય, આમ શ્રેણી કહેવાય, અને આમ જો જોડેલા હોય, અને આમ જે જોડેલા હોય એને સમાંતર કહેવાય, બરાબર? આ શ્રેણી છે, સમાંતર જોડાણ. બીજો પ્રશ્ન છે, સમાંતર જોડાણ કરો, પછી એની તાપીય અસર થોડી થોડીક જોઈ લેજો. જો હોય ને એની અંદર તો તાપીય અસરનું આગળ બહુ કામ લાગશે. વિદ્યુત પાવર માટેનું સૂત્ર અને પાવર માટેનું સૂત્ર અને પાવરના આધારિત દાખલા ખાસ કરી લેવા જે એક્ઝામની અંદર પૂછાય છે, બસ આટલું કરજો. પછી વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોમાં જાઓ. ચુંબકીય અસરોની અંદર શું પૂછાય એવું છે આ વખતે? સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત, સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર, પછી વિદ્યુત મોટર, વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર, આમાંથી કંઈ રિડ્યુસ થયું છે? હા, તો બસ આ બે વસ્તુ તમને કરવાની છે. અને ઘરેલું વિદ્યુત પરિપથો, અને ઘરેલું વિદ્યુત પરિપથો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયોના જે પણ તમારા રિવ્યૂ હોય અમને આપજો, અને એમને થેન્ક યુ પણ કહેજો કે આટલું મોટું એનાલિસિસ કરીને તમારા માટે આટલો મોટો વિડીયો અને બહુ વધુ ટાઈમ નીકાળ્યો છે બધાએ. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, કમેન્ટ કરો. થેન્ક યુ સો મચ.